तो नमस्कार मित्रों, स्वागत है तमारू फरीथी भावना नेचरल फूड प्रोडक्ट में। 25 तारीख ने अपने सौ राह जोई रह्या था कि अपनी प्रोडक्ट पोतानी लॉन्च थाय अने आपणे कंईक मार्केट में एक एवो तहलको मचावी दईए। तो 25 तारीख आपनु ओपनिंग थई गयुं, प्रोडक्शन पण चालू थई गयुं, आपणुं पेकिंग अत्यारे वर्क ए छे કે ઘઉંના મેશ કેટલા રાખવા। મેશ એટલે કે મેશ હંમેશા જાડાઈ હોય ને ઘઉંના લોટની, એ હંમેશા મેશમાં મપાય। જનરલી 55-60 મેશ છે તો એ જનરલ જાડાઈ કહેવાય કે ઘઉંનો લોટ એટલો જાડો આવે। હવે જેમ જેમ તમે જાડાઈ વધારો એમ મેશ નીચા આવતા જાય, અને જેમ જેમ જાડાઈ એની ઘટાડો એમ મેશ ઊંચા આવતા જાય। એટલે માની લ્યો કે મેદો છે તો મેદાના મેશ લગભગ 200ની આસપાસ હોઈ શકે, એ ખાખરાનો લોટ છે તો એનો 80 મેશની આજુબાજુ એ જાડાઈ હોઈ શકે। તો જનરલ મેશ ચેક કરતા હતા। અને બીજો આપણી પાસે ટાસ્ક એ હતો કે જો આપણે ઘઉંના મેશ વધારી દઈએ તો એની અંદર રહેલો ફાઈબર એ થોડો ઓછો થઈ જાય, અને હેલ્થ સૌથી પહેલાં હતી। એટલે આપણે ટેસ્ટિંગમાં ઉતર્યા કે કેટલા મેશનો લોટ રાખવો। હવે જેમ જેમ મેશ ઓછા કરતા જઈએ એમ લોટની જાડાઈ વધતી જાય, લોટની જાડાઈ વધતી જાય એટલે રોટલી કરવામાં પણ થોડીક તકલીફ પડી શકે। એટલે આપણે 60 મેશથી 62 મેશ, 65 મેશની આજુબાજુ આપણે આપણું અત્યારની ક્વોલિટી સ્થિર કરી, કે અત્યારે આપણે જે કાંઈ પ્રોડક્શન કરશું એ 60 મેશની આજુબાજુ કરશું। એટલે અત્યારે અમે હાલ પૂરતો તો પાક બનાવ્યો, રોટલી બનાવી, શીરો બનાવ્યો, કે ઘઉંના લોટમાંથી સાદા 60 મેશના ઘઉંના લોટમાંથી જે જે વસ્તુઓ બની શકે એ અમે બનાવી, રોટલી બનાવી, પરોઠા બનાવ્યા, એ બધું બનાવ્યું, ચેક કર્યું। પછી વાત કરું તમને પ્રોડક્શન યુનિટની, તો પ્રોડક્શન યુનિટનું સૌ પ્રથમ ટેસ્ટિંગ આપણે જ્યારે 24 તારીખે કર્યું ત્યારે 25 તારીખે આપણું ઉદઘાટન હતું। બંધ કરો, બંધ કરો। રાતે બધું સારું કર્યું, બધું ખબર પડી ગઈ, બધું વ્યવસ્થિત રીતે રિપેર કર્યું, પછી પ્રોડક્શન કેપેસિટી આપણને ખબર પડી। તો એ બાબત હું તમને ફોર્સથી કહેવા માગું કે સમય એગ્રોટેકવાળાનું જ મશીન લેજો, કેમ કે ક્લિનિંગ આના જેવું આજ સુધી અમે ક્યાંય નથી જોયું। બહુ શાર્પનેસથી એ લોકો ક્લિનિંગ મશીન આપે છે, બહુ સારું એવું એનું કામ છે। લગભગ 8-1 જગ્યાએ ઘઉંના અલગ અલગ રીતે ક્લિનિંગ થાય છે, છેલ્લે સાવ ચોખ્ખા ઘઉં નીકળે। એટલે ક્લીન થયા પછી સેન્ટ્રીફ્યુગલમાં લોટ ચડાય, હવે એ લોટ ચારવાની કેપેસિટી જોઈને પણ અમે થોડીક વાર તો અક્કાબક્કા રહી ગયા એવું કહી શકાય, કેમ કે સેન્ટ્રીફ્યુગલમાં જ્યારે અમે લોટ ચાર્યો ત્યારે માની લ્યો કે 100 કિલો આપણે અત્યારે લોટ નાખ્યો સેન્ટ્રીફ્યુગલમાં, તો એમાંથી 20 કિલો તો આપણે ખાલી ને ખાલી જે ઓલું કુરમું કહે ને, જે ગાયને ખવડાવવાનું હોય એ કુરમું નીકળી ગયું। એટલે પછી આપણને ખબર પડી કે આપણે અત્યાર સુધી તો કચરો જ ખાતા હતા, કે ભાઈ જેની થિકનેસ જાડી હોય, જે આપણને લાયક જ નથી ખાવા માટે, એ બધું તો આપણા ભેગું જ આવે, કેમ કે આપણે 5 કિલોનું દરણું ધરાવવા દઈએ તો 5 કિલો લોટ સામે આવી જાય। હકીકતમાં એવું નથી, 100 કિલો અમે નાખીએ તો 80 કિલોથી 85 કિલો 15% લોસ થતો હતો। હા, એ અલગ વાત છે કે એનો ભાવ અમને બજારમાં મળી જશે, પણ હ્યુમન માટે એ ખાવા માટે વ્યવસ્થિત નથી લાગતું। એટલે આવી અલગ અલગ ઘણી બધી વસ્તુઓ અમે જોઈ, નોટ કરી, અને હવે સમય આવી ગયો છે માર્કેટમાં ઉતરવાનો। આ પેકિંગ લઈને અમે માર્કેટમાં ઉતરશું। જીઓ માર્ટમાં આપણે બ્રાન્ડ લિસ્ટિંગ માટે નાખી દીધી છે, જેવી બ્રાન્ડ લિસ્ટ થઈ જશે એટલે રાજકોટ પૂરતો તો આપણી પ્રોડક્ટ અવેલેબલ થઈ જશે ઓનલાઈન પ્લેટફોર્મમાં। બાકી હવે ધીમે ધીમે અમે સુપર માર્કેટ્સમાં મળશું, કરિયાણાની દુકાનોમાં આપણી પોતાની એડવર્ટાઇઝમેન્ટ કરશું, આપણી પોતાની પ્રોડક્ટને આપશું। બસ આટલું હજી થયું છે,